નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કહેવાય ને કે થોડીક ક્ષણોના દિવસો બાકી રહ્યા છે અને એક એક દિવસ જેમ નજીક આવતો જાય છે એમ ચિંતા વધતી જાય છે. શું થશે. વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું એ પહેલાં જ અમદાવાદ મહાનગરપાલિકાનું રિઝલ્ટ આવી ગયું છે અને આપ સફળ થયા હશો એવી આશા રાખું છું. ઓકે, આજનો થોટ છે, વી બિલીવ ઇન અ સોસાયટી વેર બ્યુટી ઇઝ સીન બાય કલર, બ્યુટી ઇઝ સીન બાય કલર, એજ્યુકેશન ઇઝ સીન બાય માર્ક્સ, બટ એન્ડ રિસ્પેક્ટ ઇઝ ગીવન બાય મની. આપણે એ સમાજમાં રહીએ છીએ કે જ્યાં સુંદરતાને કલરથી જોવાય છે, શિક્ષણને માર્કથી જોવાય છે અને રિસ્પેક્ટ ઇઝ ગીવન બાય મની, કોઈને પણ માન સન્માન પૈસાને અપાય છે. આ બધી વસ્તુ મિત્રો તમે હું જાણીએ છીએ ક્ષણિક છે, એટલા જ માટે આપણે પરીક્ષા આપવી પડે છે. કોઈ વ્યક્તિને એની ઇન્ટેલિજન્સી માર્કથી ગણી શકો નહીં. ટૂંકમાં આપણી કોમ્પિટિટિવ એક્ઝામ જે તમે તૈયારી કરી રહ્યા છો અને જે હું વાત કરી રહ્યો છું, આપ જાણો છો પરીક્ષા આપી કંઈ નક્કી નહીં, મેરિટ ક્યારે અટકશે, શું વિષય વસ્તુ થશે, કોઈ વિષય વસ્તુ નક્કી હોતી નથી. હા, ઘણી વખત એવું પણ થાય છે, મારો અત્યાર સુધીનો ભણાવવાનો અનુભવ કહો, ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જવાબ આપતા હોય પણ સફળ ના થયા અને એકદમ સાયલેન્ટ વિદ્યાર્થી કહેવાય ને કે જેમ કહેવાય ને કે એકદમ સાયલેન્ટ વિદ્યાર્થી સફળતાના શિખર પ્રાપ્ત કરે છે. પણ શિક્ષણ એક એવી વિષય વસ્તુ છે, પ્રયત્ન કરશો તો સફળ થશો અને એપીજે અબ્દુલ કલામ સાહેબને તો આખું ભારત જ ઓળખે છે. ક્લિયર? એટલે ખાસ વિષય વસ્તુ યાદ રાખજો. આ બધી ક્ષણિક વસ્તુ છે પણ તમે ને હું ફક્ત ને ફક્ત કર્મોના આધારે જ શ્રેષ્ઠ જીવન જીવી શકીશું, છે ને, શ્રેષ્ઠ જીવન જીવી શકીશું. ઓકે, નેક્સ્ટ આજનો પહેલો જ પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? ઇસરો દ્વારા, બી નાસા દ્વારા, ડી ડીઆરડીઓ દ્વારા, એક પણ નહીં. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, સાચો જવાબ આવશે ડીઆરડીઓ. શું છે ડીઆરડીઓ? આગળના વિડીયોમાં વાત કરી હતી ડીઆરડીઓના વડા કોણ છે, આપે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, ડીઆરડીઓનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને ખૂબ જ અગત્યની વાત કે તાજેતરમાં જે સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવશે? જેટલા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને પાછું જણાવી દો, મેં ગાંધીજીના અગત્યના જે છેલ્લા 3 દિવસમાં છાપામાં જે પ્રશ્નો આવ્યા હતા અગત્યના ન્યૂઝપેપરમાંથી કટિંગ કરી અને આપની સમક્ષ વિડીયો સ્વરૂપે રજૂ કર્યા છે. જો આપ નવા સબસ્ક્રાઈબર હોય તો આપ ગાંધીજીનો વિડીયો અચૂક જોઈ લેજો, જે આપને પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. અને મિત્રો, ગાંધીજીના 2-3 પ્રશ્નો અટપટા હશે જ. ઓકે, નેક્સ્ટ, તાજેતરમાં ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવશે? હૈદરાબાદ, મુંબઈ, નવી દિલ્હી કે અમદાવાદ? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા બીજા પ્રશ્નમાં આવશે સાચો જવાબ મુંબઈ આવશે. શું આવશે? મુંબઈમાં એનું આયોજન કરવાનું છે. નેક્સ્ટ વાત કરું તો નીતિ આયોગના રિપોર્ટ દ્વારા એજ્યુકેશનલ ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત કયા ક્રમે છે? નીતિ આયોગના રિપોર્ટ દ્વારા જોવા જઈએ તો ગુજરાત કયા ક્રમે છે? ક્લિયર? ત્રીજા ક્રમે, ચોથા ક્રમે, પાંચમા ક્રમે, પ્રથમ ક્રમે? તો ત્રીજા પ્રશ્નમાં સાચો જવાબ આવશે પાંચમા ક્રમે છે ગુજરાત. કયા ક્રમે છે? પાંચમા ક્રમે છે. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં IIAF વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 100 મીટર દોડમાં ચોથી વાર ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા કોણ બની છે? શું છે? ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા કોણ બની છે? ફ્રેઝર પ્રિયસ, સુમન નાગલ, કેન્ટો મોમેન્ટો અને SM શેખ. ઓકે, તો શું કહેશો આના વિશે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ફ્રેઝર પ્રિયસ. શું આવશે? ફ્રેઝર પ્રિયસ આવશે. પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં રામનસેટ નામનો ઉપગ્રહ કોને લોન્ચ કર્યો? ઇસરો, નાસા, ડીઆરડીઓ કે જાક્સા? તો સાચો જવાબ આવશે નાસા. શું આવશે? ઓપ્શન બી આવશે. કયો આવશે? બી આવશે. ખાસ ધ્યાન રાખજો, ગરીબોના રઘુરામ રાજન તરીકે કોણ ઓળખાય છે?
ગરીબોના રઘુરામ રાજન તરીકે કોણ ઓળખાય છે? બિમલ જાલન, શક્તિકાંત દાસ, વિરલ આચાર્ય કે ઉર્જિત પટેલ? તો સાચો જવાબ થશે વિરલ આચાર્ય. શું થશે? વિરલ આચાર્ય. તાજેતરમાં ભારતના આરબીઆઈના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ છે. એના પહેલાં કોણ હતા? ઉર્જિત પટેલ હતા. એના પહેલાં કોણ હતા? ડી સુબ્બારાવ હતા. અને સૌ પ્રથમ ભારતીય વાત કરું, સૌ પ્રથમ ભારતીય આરબીઆઈના ગવર્નર તો કોણ આવશે? સીડી દેશમુખ હતા. કોણ હતા? સીડી દેશમુખ હતા. અહીંયા મિત્રો બીજો એક પ્રશ્નની ચર્ચા કરું તો શક્તિકાંત દાસ, શું શક્તિકાંત દાસ ના સમયમાં રૂપિયા 20ની નવી નોટ આવી હતી. ખાસ ધ્યાન રાખજો આ બાબત પૂછાય તો પરીક્ષામાં, કે પહેલી ચલણી નાણાં ઉપર શક્તિકાંત દાસના સમયમાં પહેલી કઈ ચલની નોટ આવી હતી? તો ખાસ ધ્યાન રાખજો કઈ આવશે, તો રૂપિયા 20ની નોટ આવશે. કઈ આવશે? રૂપિયા 20ની નોટ આવશે. ઓકે, જો કદાચ ચલની નાણા પાછળના ચિત્રો પૂછાય છે તો ખાસ તમને જણાવી દઉં, એક રૂપિયાની નોટ ઉપર બોમ્બે હાઈ આવશે. 2 રૂપિયાની નોટ ઉપર 1975માં છોડેલો આર્યભટ્ટ આવશે. શું? 1975માં છોડેલો આર્યભટ્ટ આવશે. 5 રૂપિયાની નોટ ઉપર ટ્રેક્ટર લઈ જતો ખેડૂત આવશે. 10 રૂપિયા નોટ ઉપરથી તો બધું કોમન વિષય વસ્તુ આપેલી જ છે. 2000માં યાદ રાખજો મંગળયાન, 500માં લાલ કિલ્લો, 100માં રાણકી વાવ. શું? 100માં રાણકી વાવ. ઓકે, એટલે ખાસ આ ચિત્રો યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. ઓકે, પણ પેપરમાં હોય પણ એ સમયે યાદ તો ના આવે ને કે ભાઈ મારા પર્સમાં જોઈ નોટો જોઈ લઉં, પણ યાદ રાખી લો તો સમય બચી જાય, એક માર્ક ચોક્કસ મળી જાય. કારણ કે રાણકી વાવ પણ 100ની નોટ ઉપર જોવા મળે છે, એટલા માટે મિત્રો. ઓકે, નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ, સોરી 7મો પ્રશ્ન છે, ભારતમાં લોકપાલના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. 7મા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બ્રિજકુમાર અગ્રવાલ. કોણ? બ્રિજકુમાર અગ્રવાલ. મિત્રો લોકપાલ શબ્દ વાત કરું તો સ્વીડનમાંથી 1809માં લેવામાં આવ્યો હતો, અને આને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એમ્બુસમેન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરું તો કે ભાઈ લોકપાલના સ્પેશિયલ અધિકારી તરીકે, જો પરીક્ષામાં 9 પ્રશ્નો પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો, લોકપાલના સ્પેશિયલ અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ખાસ ધ્યાન રાખજો, કોણ આવશે? દિલીપ કુમાર આવશે. અને ભારતમાં જેમ લોકપાલ છે એમ રાજ્યોમાં કોણ હોય છે? લોકાયુક્ત હોય છે. લોકપાલ અત્યારે ભારતના કોણ છે? પિનાકી ચંદ્ર ઘોષ છે, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, ખાસ વિષય વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ ક્યારે ઉજવાય છે? તો શું કહેશો આનો જવાબ? તો ખાસ યાદ રાખજો 1 ઓક્ટોબર આવશે. કયો? ઓપ્શન ડી જવાબ આવશે. 1 ઓક્ટોબર આવશે. કઈ? 1 ઓક્ટોબર આવશે. ઓકે, ત્યારબાદ જોવા જઈએ દૂરદર્શન. મિત્રો ગાંધીજી તમને ક્યાંય પણ વાંચવા મળે કે કંઈ પણ વિષય વસ્તુ મળી આવે તો ગાંધીજીને ભૂલતા નહીં, કારણ કે ઘણા ખરા પ્રશ્નો ગાંધીજીના તો પરીક્ષામાં હશે. દૂરદર્શન મહાત્મા લાઈવ પ્રોગ્રામનું આયોજન કોના સાથે મળીને કરશે? મહાત્મા લાઈવ્સ પ્રોગ્રામનું આયોજન કોની સાથે મળીને કરશે? તો ઓપ્શન એ યુનેપ, ઓપ્શન બી UNHRC, ઓપ્શન સી યુનેસ્કો નવી દિલ્હી, ઓપ્શન ડી સૂચના અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર. શું કહેશો આના વિશે? તો ખૂબ જ અગત્યની બાબત છે, ખાસ ધ્યાન રાખજો કે યુનેસ્કો નવી દિલ્હી સાથે મળીને આ મહાત્મા લાઈવ્સ પ્રોગ્રામનું આયોજન કરશે. કોણ? યુનેસ્કો સાથે મળીને મહાત્મા લાઈવ્સ પ્રોગ્રામનું આયોજન કરશે. વર્લ્ડ હાર્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 10મો પ્રશ્ન છે, વર્લ્ડ હાર્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 28 સપ્ટેમ્બર, 29 સપ્ટેમ્બર કે 30 સપ્ટેમ્બર? તો 10મામાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 29 સપ્ટેમ્બર આવશે. કયો આવશે? 29 સપ્ટેમ્બર આવશે. 11મો પ્રશ્ન છે, ગુજરાતમાં સર્પદંશ રિસર્ચ કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવશે?
તો નવસારી, ધરમપુર, દાંડી કે ચીખલી? શું કહું છું? ઓપ્શન નવસારી, ધરમપુર, દાંડી કે ચીખલી. તો ખાસ અહીંયા યાદ રાખજો, ગુજરાતમાં સરદસ રિસર્ચ કેન્દ્ર એ ધરમપુરમાં શરૂ કરવામાં આવશે. ક્યાં? ધરમપુરમાં શરૂ કરવામાં આવશે. 11મો પ્રશ્ન છે, સંપ્રતિ યુદ્ધ અભ્યાસ કયા બે દેશ સાથે કરવામાં આવ્યો હતો? સંપ્રતિ યુદ્ધ અભ્યાસ કયા બે દેશ સાથે કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન એ મ્યાનમાર, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી બાંગ્લાદેશ, ઓપ્શન ડી થાઈલેન્ડ. તો 12મામાં મિત્રો ખાસ યાદ રાખજો, સાચો જવાબ આવશે ઓપ્શન સી બાંગ્લાદેશ. કયો આવશે? ઓપ્શન સી બાંગ્લાદેશ. 13મો પ્રશ્ન છે, મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે કરવામાં આવ્યો હતો? મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ અહીંયા શું કહેશો મિત્રો? શ્રીલંકા, ચીન, ફ્રાન્સ કે નેપાળ? શ્રીલંકા, ચીન, ફ્રાન્સ કે નેપાળ? તો ખાસ યાદ રાખજો, શ્રીલંકા આવશે. શું આવશે? શ્રીલંકા આવશે. ત્યારબાદ વાત કરું તો ભારત અને નેપાળ વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ થયો હતો? ભારત અને નેપાળ વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ થયો હતો? 14મો પ્રશ્ન છે, 14મો પ્રશ્ન છે, ઇન્દ્રા શક્તિ, સુંદરવન મૈત્રી અને સૂર્ય કિરણ. તો સાચો જવાબ આવશે સૂર્ય કિરણ, ઓપ્શન એ, ભારત, નેપાળ, સૂર્ય કિરણ. ઓકે, નેક્સ્ટ વાત કરું, પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાંથી ગ્રાહકો માટે દૈનિક ઉપાડ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? દૈનિક ઉપાડ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? અત્યારે જે તમે ન્યૂઝમાં જોઈ રહ્યા છો કે બેંક ચર્ચાના ચગડોળે છે, એની જ વાત અહીંયા કરી છે. તો ખાસ ધ્યાન રાખજો, દૈનિક ઉપાડ આવશે 25,000. કેટલો? 25,000. બાકી નોર્મલી બેંકોમાં તો કેટલું હોય છે કે 20,000 તમે ઉપાડી શકો. ક્લિયર? પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, 25,000 દૈનિક ઉપાડની વાત કરવામાં આવી છે. સોરી, નોર્મલી બેંકોમાં આપણે 40,000 ઉપાડી શકે. કેટલા? 40,000. ઓકે, નેક્સ્ટ વાત કરું, ગુજરાત સરકારે અશાંત ધારામાં સુધારો કરતું વિધેયક કયું પસાર કર્યું? પ્રશ્ન થોડો સમજો, કયું પસાર કર્યું એ કહેવા માગે છે. તો 1991 પસાર કર્યું. કયું? 1991 પસાર કર્યું. અને અશાંત ધારા વિધેયક મિત્રો વાત કરું તો ગુજરાત વિધાનસભામાં કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ અશાંત ધારાની અસરો મિત્રો વાત કરું તો અમદાવાદ જિલ્લામાં જોવા મળતી હતી. કયા? અમદાવાદ જિલ્લામાં જોવા મળતી હતી. ક્લિયર? એટલે ખાસ વિષયવસ્તુ યાદ રાખજો, અશાંત ધારામાં સુધારો કરતું વિધેયક 1991 ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા અત્યાર તાજેતરમાં 14મી કાર્યરત છે, જેના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી છે. ગુજરાત વિધાનસભાના જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પુંજાભાઈ વંશ છે. કોણ છે? પુંજાભાઈ વંશ છે. અને વિરોધ પક્ષના નેતા કોણ છે? તો ખાસ ધ્યાન રાખજો, કોણ આવશે વિરોધ પક્ષના નેતા? તો ખાસ ધ્યાન રાખજો, પરેશ ધાનાણી છે. કોણ છે? પરેશ ધાનાણી છે. અને આ વખતે રેકોર્ડ નોંધાયો હતો કે ગુજરાત વિધાનસભા લેટ નાઇટ 12 વાગ્યા પછી પણ શરૂ રાખવામાં આવી હતી. અને મિત્રો, 14મી ગુજરાત વિધાનસભામાં કુલ કેટલા વિધેયકો પસાર કરવામાં આવે? તો ખાસ ધ્યાન રાખજો, 79. કેટલા? 79 વિધેયકો પસાર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ છે, વયોશ્રેષ્ઠ સન્માન પુરસ્કાર યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? વયોશ્રેષ્ઠ સન્માન પુરસ્કાર યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય. ઓપ્શન ડી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. શું કહેશો આના વિશે? ઓપ્શન બી આવશે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. શું આવશે? ઓપ્શન બી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવશે. શું આવશે? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવશે. ત્યારબાદ વાત કરું તો પર્યટનમાં વધારો કરવા માટે ભારત સરકારે શેની શરૂઆત કરી? મિત્રો ખાસ ધ્યાન રાખજો, નરેન્દ્રભાઈ મોદી આ વખતે લાલ કિલ્લા પરથી વાત કરી હતી 15મી ઓગસ્ટના રોજ, કે તમારા ગામ કે શહેરમાં એવું સ્થળ શોધી નાખો ને સૌથી વધુ ટુરિઝમને પ્રોત્સાહન આપો. એટલે આ વખતે પાછી સરકાર પ્લાસ્ટિક તો ખરું પણ બધું ટુરિઝમને પણ વિકાસ કરવાની વાત કરે છે. ઓપ્શન એ પર્યટન પર્વ, ઓપ્શન બી ભારત દર્શન પર્વ,
ऑप्शन सी, देखो हमारा देश, देखो हमारा देश, देखो हमारा देश, राज्यो दर्शन पर्व, पर्व, राज्यो दर्शन पर्व। ओके, तो बीजा प्रश्नों जवाब आवशे पर्यटन पर्व। आवशे शुं? आवशे पर्यटन पर्व आवशे। खास मित्रों ध्यान राखजो, बहु नजीक नजीकना परीक्षा में ऑप्शन आप्या छे एटला माटे। नीचेमांथी कोने स्वच्छता राजदूत पुरस्कार आपवामां आव्यो? नीचेनामांथी कोने स्वच्छता राजदूत पुरस्कार ताजेतरमां आपवामां आव्यो? ओके, तो अहीं वात करूँ तो अमीर खान, ऑप्शन बी कमल हसन, ऑप्शन सी सचिन तेंदुलकर, ऑप्शन डी बिंदेश्वर, बिंदेश्वर पाठक। ओके, तो ત્રીજા પ્રશ્નમાં સાચો જવાબ આવશે સ્વચ્છતા રાજદૂત પુરસ્કાર તાજેતરમાં, સ્વચ્છતા રાજદૂત પુરસ્કાર તાજેતરમાં સચિન તેંડુલકરને આપવામાં આવ્યો છે। કોને? સચિન તેંડુલકરને આપવામાં આવ્યો છે। ઓકે, નેક્સ્ટ વાત કરું તો આઈએમએફના કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? આઈએમએફના, આઈએમએફમાં ભારતના કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો ચોથા પ્રશ્નમાં સીધો જવાબ યાદ રાખતી રાખી લેજો, સુરજીત એસ ભલ્લા આવશે। કોણ આવશે? સુરજીત એસ ભલ્લા આવશે। પાંચમો પ્રશ્ન છે, અટલ ઇનોવેશન મિશન, અટલ ટિકરિંગ લેબ અને યુનેસ્કો મળીને કયો પ્રોગ્રામ લોન્ચ કર્યો? તો ધ ગાંધીયન ચેલેન્જ, ઓપ્શન બી ધ ગાંધીયન ઇનોવેશન ચેલેન્જ, ઓપ્શન સી ધ ગાંધીયન સ્વચ્છતા અને ધ ગાંધીયન ઇનોવેશન ચેલેન્જ। ઓકે, તો પાંચમા પ્રશ્નમાં સાચો જવાબ આવશે ધ ગાંધીયન ચેલેન્જ, ઓપ્શન એ। શું આવશે? ધ ગાંધીયન ચેલેન્જ। ખાસ મિત્રો યાદ રાખજો, વિશ્વ મહિલા મુક્કેબાજી 2019નું આયોજન કયા, ક્યાં કરવામાં આવશે? વિશ્વ મહિલા મુક્કેબાજી 2019નું આયોજન ક્યાં કરવામાં આવશે? ચીન, રશિયા, કતાર કે યુએસએ? ચીન, રશિયા, કતાર કે યુએસએ? તો સાચો જવાબ આવશે રશિયામાં। ક્યાં કરવામાં આવશે? રશિયામાં। સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત સરકાર દ્વારા કઈ નદીઓમાં મૂર્તિ વિસર્જન કરવા પર 50,000નો દંડ નો નિર્ણય કરવામાં આવ્યો છે? તાજેતરમાં ભારત સરકાર દ્વારા કઈ નદીઓમાં મૂર્તિ વિસર્જન કરવા પર 50,000નો દંડ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો ગંગા, યમુના, બ્રહ્મપુત્રા કે ગોદાવરી? શું કહેશો આના વિશે? બધી જાણીતી નદીઓ છે, જો બકા બિન સચિવાલય માટે તકલીફ તો રહેવાની। ઓકે, ધ્યાન રાખજો ઓપ્શન સાતમાનો સાચો જવાબ ઓપ્શન એ આવશે। કયો આવશે? ઓપ્શન એ ગંગા આવશે। કયો આવશે? ઓપ્શન એ ગંગા આવશે। ઓકે, ત્યારબાદ વાત કરું ભારત અને માલદીવ વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ શરૂ થશે? ભારત અને માલદીવ વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ શરૂ થશે? તો આઠમાનો સાચો જવાબ આવશે એક્યુવેરિન। આ માલદીવ ભાષામાં છે મિત્રો શબ્દ, ખાસ ધ્યાન રાખજો। એક્યુવેરિન એનો અર્થ થાય છે મિત્ર। શું? એક્યુવેરિન, જેનો અર્થ થાય છે મિત્ર થાય છે। ક્લિયર? એટલે ઘણા ખરા યુદ્ધ અભ્યાસ યોજાઈ ગયા છે, એટલે ખાસ મિત્રો અહીંયા યાદ રાખજો કે કયા કયા યુદ્ધ અભ્યાસ છે એના વિશે। ઓકે, નો મેન્ડિક એલિફન્ટ, નો મેન્ડિક એલિફન્ટ યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે થશે? નો મેન્ડિક એલિફન્ટ યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે થશે? મ્યાનમાર, મોંગોલિયા, શ્રીલંકા કે થાઈલેન્ડ? મ્યાનમાર, મોંગોલિયા, શ્રીલંકા કે થાઈલેન્ડ? તો સાચો જવાબ આવશે મોંગોલિયા। શું આવશે? મોંગોલિયા આવશે। ઓકે, ત્યારબાદ વાત કરું દસમા પ્રશ્નમાં, તાજેતરમાં કયા દેશે 1 જાન્યુઆરી 2020થી ઓપેકનું સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો છે? ઓપેકનું સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો છે? ઓપેકનું મિત્રો વાત કરું તો નામ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ છે, ઓપેક, OPEC। ઓકે, હવે ઓપેક મિત્રો જોવા જઈએ તો 2019માં કતાર આવશે અને 2020માં કયો દેશ સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો છે? તો ઇક્વાડોર, ઓપ્શન ડી આવશે। કયો આવશે? ઓપ્શન ડી ઇક્વાડોર આવશે। ક્લિયર? અને 2019નો પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો કયો આવશે? કતાર આવશે। કયો આવશે? કતાર આવશે। તાજેતરમાં પ્રકાશ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા, તાજેતરમાં પ્રકાશ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? પ્રકાશ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ઓપ્શન બી સંસ્કૃતિ મંત્રાલય, ઓપ્શન સી ઉર્જા મંત્રાલય, ઓપ્શન ડી કૃષિ મંત્રાલય।
ઓકે, તો 11મા પ્રશ્નનો સાચો જવાબ થશે ઉર્જા મંત્રાલય. પ્રકાશ આવ્યું એટલે સીધું જ ક્યાં પહોંચી જવાનું? ઉર્જા મંત્રાલય. તાજેતરમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે? પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. તાજેતરમાં આરબીઆઈ દ્વારા કેટલા ટકા રેપો રેટનો ઘટાડો કરવામાં આવ્યો છે? 0.15%, બી 0.20%, સી 0.25%, ડી 0.30%. ઓકે, શું કહેશો આના વિશે? તો 12મામાં સાચો જવાબ આવશે 0.25%. શું આવશે? 0.25%. અને મિત્રો, રેપો રેટ વાત કરું તો 5.15% છે. કેટલો છે? 5.15% છે. તાજેતરમાં સંવેદનશીલ જુબાની કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું? તાજેતરમાં સંવેદનશીલ જુબાની કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું? ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ. તો સાચો જવાબ આવશે ગાંધીનગર. પણ મિત્રો, આવો જ્યારે પણ પ્રશ્નો હોય ને ત્યારે પ્રથમ યાદ રાખવાનું, પ્રથમ સંવેદનશીલ જુબાની કેન્દ્ર કયું? પ્રથમ સંવેદનશીલ જુબાની કેન્દ્ર તો ક્યાં આવશે? વડોદરામાં આવશે. ક્યાં આવશે? વડોદરામાં આવશે. ઓકે, ખાસ વિષય વસ્તુ ધ્યાન રાખજો. નેક્સ્ટ 14મો પ્રશ્ન છે, T20 મેચો 100 રમનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? 100 રમનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? હરમનપ્રીત કૌર આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. કોણ આવશે? હરમનપ્રીત કૌર આવશે. ઓકે, 15મો પ્રશ્ન છે, સૌથી ઓછી મેચોમાં 200 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ડાબોળી બોલર કોણ બન્યો? સૌથી ઓછી મેચોમાં 200 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ડાબોળી બોલર કોણ બન્યો છે? તો સાચો જવાબ આવશે અર્જુન એવોર્ડ 2019નો વિજેતા રવિન્દ્ર જાડેજા આવશે. કોણ આવશે? અર્જુન એવોર્ડ વિજેતા રવિન્દ્ર જાડેજા આવશે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. કોણ આવશે? રવિન્દ્ર જાડેજા આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરું તો થોડા કરંટના ઇસ્યુ. આપ જાણો છો કે ભારતનો કહેવાય ને કે સિનેમા જગતનો સર્વોચ્ચ એવોર્ડ તાજેતરમાં જ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનને આપવાની વાત કરવામાં આવી છે. અને અમિતાભ બચ્ચનને આપવાની વાત કરવામાં આવી છે તો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ 2018નો એવોર્ડ ચાલી રહ્યો. જુઓ, 19માં ખાલી જાહેરાત કરવામાં આવી છે. પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. આ બધા કેવા એવોર્ડ છે? એક વર્ષ પાછળ ચાલતા એવોર્ડ છે. કેવા એવોર્ડ છે? એક વર્ષ પાછળ ચાલતા એવોર્ડ છે. ક્લિયર? એટલે ખાસ ભૂલ થાય નહીં. તો દાદાસાહેબ ફાળકે વિશે મિત્રો વાત કરું તો દાદાસાહેબ ફાળકે એ ભારતીય સિનેમા જગતના પિતા કહેવામાં આવે છે. અને 2019માં આ એવોર્ડ કોને આપવાનો છે? 19માં જાહેરાત કોના માટે કરવામાં આવી? અમિતાભ બચ્ચન માટે. અમિતાભ બચ્ચનનો મિત્રો વાત કરું તો જન્મ ક્યાં આવશે? અલ્હાબાદ, એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય કહીશું. એમની મૂળ અટક કઈ હતી? તો શું કહેશો આના વિશે? અમિતાભ બચ્ચનની મૂળ અટક કઈ હતી? શ્રીવાસ્તવ હતી. હરિવંશ રાય બચ્ચને એમના પિતા તરફથી એમને બચ્ચન એવું નામ આપવામાં આવ્યું. ત્યારબાદ વાત કરીએ તો એમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવોર્ડ મળી ચૂક્યા છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા લખેલા જ છે. કયા કયા? પદ્મવિભૂષણ 2015, આ પરીક્ષામાં પૂછાય આપણા માટે અગત્યનું. પદ્મવિભૂષણ 2015, પદ્મભૂષણ 2001 અને પદ્મશ્રી 1984. કયા વર્ષે? 1984. બાકી તો આ ફિલ્મ જાણો જ છો ને, અત્યારે તે કોણ બનેગા કરોડપતિ ચાલી જ રહ્યું છે, સદીના મહાનાયક. ઓકે, અત્યાર સુધી વાત કરું તો 49 એવોર્ડ આપવામાં આવ્યા છે દાદાસાહેબ ફાળકે એવોર્ડ. 2017માં આ એવોર્ડ કોને આપવામાં આવ્યો? વિનોદ ખન્નાને આપવામાં આવ્યો હતો. અને 1969માં આ એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો. કોને? દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો. ક્લિયર? એટલે ખાસ વિષયવસ્તુ યાદ રાખવા પ્રયત્ન કરજો. નેક્સ્ટ વાત કરું તો કઠોળ પાકના ઉત્પાદકને ઉત્કૃષ્ટ કરવા માટે રાજ્ય કૃષિ વિભાગને મળ્યો ભારત સરકારનો કૃષિ કર્મણી એવોર્ડ. કયો? કૃષિ કર્મણી એવોર્ડ. તો ખૂબ જ અગત્યની બાબત,
આ અંતર્ગત વાત કરીએ તો ગુજરાત સરકારને કેટલા રૂપિયા આપવામાં આવે, 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યો છે. અને કૃષિ કર્મણ એવોર્ડ, પ્રશ્ન અહીંયા એ યાદ રાખવાનો છે, કૃષિ કર્મણ એવોર્ડ સેના વાવેતર માટે ગુજરાત સરકારને આપવામાં આવ્યો, તો કઠોળના વાવેતર માટે. સેના? કઠોળના વાવેતર માટે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે વન્યજીવ સપ્તાહ, તારીખ ખાસ યાદ રાખજો, વન વિભાગ ગુજરાત રાજ્ય. વન્યજીવ સપ્તાહ એટલે સીધી જ વાત શું થઈ જશે, ગણપતભાઈ વસાવા કેબિનેટ કક્ષાના વનમંત્રી છે, અને વન્યજીવ સપ્તાહ 2-8 ઓક્ટોબર 2019 સુધી યોજાશે. ક્યાં? 2-8 ઓક્ટોબર 2019 સુધી યોજાશે. આવો સ્વચ્છ ભારત દિવસ ઉજવીએ, સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચમુક્ત બનાવવા માટે સૌ સ્વચ્છાગ્રહીઓનું સ્વાગત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત કરી રહ્યું છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી. સીધી જ વાત કરવામાં આવી હતી, જે અમદાવાદમાં આ પ્રોગ્રામ માટે આવ્યા હતા એટલા માટે. અને વાત કરું તો જો આ ક્લોઝિંગ સેરેમની, જુઓ અહીંયા નીચે જ આપી દીધું છે, 2014માં નરેન્દ્ર મોદીએ સંકલ્પ લીધેલો હતો અને ભારત સૌ ખુલ્લામાં શૌચમુક્ત દેશ બનશે એની જ પૂર્ણાહુતિ કરી છે કે સ્વચ્છ ભારત દિવસ. કયો? સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી છે. કઈ? 2 ઓક્ટોબર 2019. ક્લિયર? નરેન્દ્રભાઈ મોદી જે આ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા. ક્યાં? સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા. ઓકે, તો અહીંયા વાતને વિરામ આપું છું. ઘણા ખરા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. બીજા કરંટના અગત્યના પ્રશ્નો આવી રહ્યા છે, આના માટે જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલની ચેનલ. જય હિન્દ, જય ભારત.